ये तलबियन बेटा देवांशी ભણવામાં ધ્યાન આપવાનું છો, નકા વંદુડીની જેમ બીજા ઘરના કામ કરવાનો વારો આવે. હું ભણવામાં ધ્યાન આપું છું, તમે અને મારા મમ્મી જ કાઈ ઉકેલવા નથી દેતા. બસ જાગવી ત્યાંથી મંડી જ પડો છો, આમ કરીને તેમ કરીને લેસન મેન કરવાનું. આપણને ઘડીક બાર રમાય ન જવા દે. તો તમારો બાપ આખો દી રમવાનું ન હોય, પેલા લેસન કર નાખે ને પછી રમવા જવાય. પણ આખો દિવસ તો ભણતા હોય તો પછી કડીક રમવાનું ન હોય. બસ મૂંગી ની બેસ, તને તાર બાપાએ ચડાવી જ મૂકી છે. દેવરતભાઈ ને આવા દે, પછી તારી વાત છે. હા તે કહી દીજો ને, મને મારા પપ્પા કોઈ દી ખીજાતા જ નથી. હા મારા મમ્મી ક્યારે ગરમ થઈ જાય, પરંતુ મારા પપ્પા બધાય કરતા હારા હે. બસ લે મૂંગી ની બેસ, ખબર છે એટલે તું પણ ચડી ગઈ છો. એટલે આ વંદુડી ક્યાં મરી ગઈ છે? વંદુડી, એ વંદુડી આયા મર રે. એ આવું છું હેતલબેન. બોલો ને હેતલબેન, શું કામ હતું? આ ડોશી હવારના ક્યાં ગયા છે? ક્યાંય દેખાતા જ નથી. મને થોડી ખબર હોય હેતલબેન, ગમે ત્યાં જાય તો મારે થોડું એને પૂછાય કે ક્યાં જાઉં છું. હા તને તો ક્યાં કઈ ખબર જ હોય છે, બસ ખાલી પગાર લેવાની જ ખબર પડે છે. આ ડોશી નો ઘરમાં ટાટિયો જ ન ટકતો. આજે આવા દે ને ઘરે, મને જેમ થાય કા ડોશન બુધાશ્રમમાં મૂકી આવવાની જરૂર છે. કાઈ લપત નહીં, ખાલી ખોટી. અરે હેતલબેન, દાદી માને બચારાઓને ઘરે ને ઘરે ન ગમતું હોય તો બહાર કે કાટો મારવા ગયા હશે. આમાં કઈ વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવાનું હોય? હા હોય તો એટલી બધી હરિચંદ્ર દીકરી ન થા. હે માસિયા, વૃદ્ધાશ્રમ શું કહેવાય? એ તો બટા ગઈઢા માણસ નું ઘર કહેવાય. ઠીક, માણસ ગઈઢા થાય ને એટલે ત્યાં આગળ મૂકવા જવું પડે. તો માસી તમે બેઠા થઈ જશો ત્યારે તમને પણ ન્યા મૂકવા જવા પડશે ને. સસુદરી ઊભી ઊભી દાંત શું કાઢેસ? જાન સાની માની ને તારું કામ કર. હાલ બેટા, તારે પણ સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો છે. અને હા ભાઈ, રજા પડે ને સીધી ઘરે જ આવી જજે. હો કે તાર બેનપણી ભેગી રમવા ન આવી જાતી? હો હાલ બેટા, તું પણ સ્કૂલે જતી રહે. હો હાલ આલે અને જલ્દી પાછી આવી જજે. હો હો બાય બાય માસી, ટાટા. બાય બાય. ડોસી ને તૂઠીને રખડવા વઈ જશે ને, આ જાવા દે ને ખબર પડે. આ અત્યાર માં ક્યાં ભાટકવા નીકળી ગયા તા? અરે દીકરા હેતલ, હું કઈ ભાટકવા નથી ગઈ, બસ આ તો મંદિરે ભગવાન ના દર્શન કરવા ગઈ હતી. અને આમે હું આ ઉંમરે બીજે ક્યાં જાઉં? હવે ઉંમર ની ક્યાં કરો હો? એની માને આખો દિવસ ભાટકવા સિવાય બીજો કઈ ધંધો જ નથી કરતા ને. પાછા કે મંદિરે ગઈ હતી, આવશે ને સાના માના કાયમ માટેના ઘરે ઘર પડ્યા રહીજો, ને કાપડે મેન નહીં આવે કહી દઉં હું તમને. અરે દીકરા, એમાં આટલા બધા ગરમ શું લેવા થઈ જાઉં છો? અને આમે હવે હું ઘરે રહું કે બહાર રહું શું ફેર પડે? બાકી અમારે તો કાયમ બધો મેળ જ હોય છે. બસ હવે ખોટી પંચાયત કરવાની જરૂર નથી. બાકી મેં તમને કીધું ને કે ઘરની બહાર પગ નહીં મૂકવાનો એટલે નહીં જ મૂકવાનો. અરે દીકરા, હું ખાલી બહાર મંદિરે ભગવાનના દર્શન કરવા જાઉં એમાંય તમને વાંધો છે? બાકી તમે તો કાયમ ગમે ત્યારે ગમે ત્યાં જતા રહો છો. મેં તમને ક્યારે કાંઈ કીધું કે ક્યાં તમે રખડો છો? હું શું કરું હું ને તમારે જોવાની જરૂર નથી. અને આ મારો વધાર તો ક્યારેય કરવાનો જ નહીં. જ્યારે જોઈ ત્યારે આ બકબકાટ કરવાનું ચાલુ કરી દીધો હોય. અરે દીકરા, હું તમારો વદાડ નથી કરતી, આ તો ખાલી તમને કહું છું. બાકી તો દીકરા, ચહેરો સુંદર હોય કે ન હોય, પરંતુ આપણા શબ્દ સુંદર રાખવા જોઈએ. કારણ કે લોકો કદાચ તમારો ચહેરો ભૂલી જશે, પણ તમારા બોલાયેલા શબ્દ નહીં ભૂલે. મારો ચહેરો અને મારા શબ્દ સુંદર જ છે, મને કાંઈ શીખડાવવાની જરૂર નથી. હું આ બધું શીખેલી જ છું, તમારું કરો. અને આ ખાલી ખોટો બકબકાટ નહીં કરવાનો. સાના મને ખાવા મળે ને તો ખાઈને પડ્યું રહેવાનું. અરે દીકરા, અમે ક્યાં બકબકાટ કરવી છી? બસ હવે આવા અભન ગામડી આવા જ હોય છે, એક તો કઈ ખબર પડે નહીં. અરે દીકરા, બસ બીજું કઈ આવડે છે? અરે દીકરા, જ્યારે અમે 15 વર્ષના હતા ને ત્યારે બાપા એમ કહેતા હતા કે દીકરી તને ખબર ન પડે, અને 20 વર્ષના થયા ત્યારે ધણી એમ કહે કે તને ખબર ન પડે, અને 40 વર્ષના થયા ત્યારે દીકરાઓ એમ કહે કે તમને ખબર ન પડે.
અને હવે ગઈઢા થયા ત્યારે દીકરાની વહુ એમ કહે છે કે તમને ખબર ન પડે. હવે તો એ જ નથી સમજાતું કે માણસને ખરેખર ખબર ક્યારે પડે. અમે ભલે દીકરા ભણ્યા નથી પણ ગણ્યા જરૂર સવી, અને સાંભળ દીકરા અમે ભલે અભણ ગામડિયા સવી, પરંતુ આજનો ભણેલો માણસ જો ચામાં માખી પડે ને તો ચા ફેંકી દેશે, અને જો એ જ માખી ઘીમાં પડે ને તો માખીને ફેંકી દેશે. માટે જ દીકરા સમય કરતા સંજોગો મોટા હોય છે, અને જો પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જઈશો ને તો દુનિયા તમને સલામ કરશે. દીકરા એ ડોસી મારી આ બધું સાંભળવા નવરાય નથી, હું તો કઈ કઈ થાકી ગઈ, તમે સુધરવા નામ જ નથી લેતા. અરે દીકરા આ તો તમારી નજરમાં ફેરશે, બાકી અમે તો સુધરેલા જ છીએ. અને આમે દીકરા હૃદયના દરવાજા ઉપર કે ડોરબેલ ન હોય કે એને ટકોરા મારીને ખોલવા પડે, એ તો દીકરા મીઠી લાગણીથી જ ખુલી જાય છે. હવે મુંગર એમ કઈ લેવું છે તમારે? સોટી ગયા સોતે, હવે તો મોઢું બંધ રાખો ને તો સારું છે, બાકી મારા જેવી ભૂંડી કોઈ નહીં હો. એ તો દીકરા તમે હજુ ખરાબ સમય નથી જોયો ને એટલે તમે આવું બોલો છો, બાકી જેને ખરાબ સમય જોયો છે ને એ ક્યારે બીજાનું ખરાબ કરવાની વાત ન કરે. હવે મગજનો બાટલો ફાટે એના કરતા બંધ થઈ જાવ તો સારું છે હો. હું તમને એક કલાકથી કહું મૂંગા મરો ખબર પડે એક પડતી જ નથી, હવે છે ને એક શબ્દ ન બોલતા, નકર મારે મેળ નહીં પડે. હા અરે દીકરા આટલો બધો ક્રોધ સારો નહીં, પેલા ક્રોધને કાબુમાં રાખતા શીખો, બાકી જ્યારે ક્રોધનો અહેસાસ થાય છે ને ત્યારે અફસોસ કરશો ને તોય ભેગું નહીં થાય. માટે જ દીકરા વધારે પડતો ક્રોધ પતનની નિશાની છે. બસ હવે ઊભી ના થાવ તો હાલો તો તમારે જ્યાં જાવ ત્યાં વેતી ના થાવ, એક મિનિટે તમારો પગ મારા ઘરમાં ન રહેવો જોઈએ, હાલતમાં ઘરે જ વેતી ના થાવ તો બસ તમારે જ્યાં ભાષણ આપવો હોય ત્યાં જઈને આપજો. અરે દીકરા આ તમે શું બોલો છો, મેં વળી એટલું બધું શું ખોટું કરી નાખ્યું છે કે તમે વળી મને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો? અને દીકરા આ ઉંમરે હવે હું ક્યાં જાઉં, થોડોક તો વિચાર કરો કે તમે શું કરી રહ્યા છો. અને દીકરા તમને નહીં ગમતું હોય તો હવે હું નહીં બોલું, પણ મને હવે ઘરમાંથી બહાર ન કાઢો દીકરા, વધે તો બેટકું રોટલો આપજો, એ ખાઈને એક ખૂણામાં હું પડી રહીશ, પણ દીકરા મને આ ઘરમાં રહેવા દો. અને આમે હવે હું ક્યાં જાજુ જીવવાની સૌ? બસ હવે તમારે જવું છે કે મારે ધક્કા મારીને કાઢવા પડશે? ના દીકરા ના, હું મારી મેળે જ જતી રહું છું, કોઈને ધક્કા મારીને કાઢવા પડે એટલા હલકટ નથી દીકરા. પણ દીકરા જાતા જાતા એક વાત કહેતી જાઉં છું કે તમારી જાતને સાચવજો, અને બની શકે ને તો અમારી ભૂલને માફ કરજો. હા હો આમ હાલવા માંડો. ભલે દીકરા હું જાઉં છું. વંદુડી એ વંદુડી. હા હેતલબેન બોલો. આ હાઈન પડું તો સી દેવાંશી કેમ આવી નથી? મને કઈ ખબર નથી ઓ હેતલબેન, હું તો સવારની ઘરે ને ઘરે સૌ. તને કે કારે કઈ ખબર હોય છે? હાલો સ્કૂલે ફોન કરીને પૂછી લઉં. હાલો દેવાંશીના માસી બોલું છું. ભગવાન તો આ ક્યાં ગઈ છે? શું કીધું સાહેબ? હવારની દેવાંશી સ્કૂલે પહોંચી જ નથી. હે ભગવાન ક્યાં હશે મારી દીકરી, શું કરતી હશે? એ મારા રામ, દેવાંશી ને શું થયું હશે? આજકાલ છોકરાઓને પકડવાના કિસ્સાઓ વધતા જાય છે, મને તો ચિંતા થાય આપણી દેવાંશી ક્યાં હશે. હે ભગવાન માં દેવાંશી ની રક્ષા કરજે, મારી દેવાંશી ને કાંઈ નો થવા દેતો, હું તાર મંદિરે ઉખાડા પગી આવીશ, અને હું આજ પછી ક્યારે કોઈનું કઈ ખરાબ નહીં કરું, ખરાબ તો નહીં કરું પણ ખરાબ કરવાનો વિચારે નહીં કરું.
હે તલબેન, આપણી દેવાંશી આજે જ ખોવાઈ ગઈ છે, તોય તમે ભગવાનને યાદ કરવા માંડ્યા. તો દાદીમા ભગવાન પાસે એ જ માગવા જતા હતા કે મારા પરિવાર ઉપર એ કંઈ મુશ્કેલી ન આવે અને સદા માટે હસતો ખીલતો રાખજે. છતાં પણ તમે એને ઘરની બહાર કાઢી મૂક્યા અને પરિવારમાંથી કાયમ માટે અલગ કરી નાખ્યા. હા વંદુ, આજે મને મારી ભૂલ સમજાણી. મારે દાદી મારે આવું ન કરવું જોઈએ. મેં મારા અભિમાનમાં કેવડી મોટી ભૂલ કરી નાખી. મેં મારા બેનની ફૂલ જેવી દીકરી ખોઈ નાખી. આ ભગવાન કદાચ મારા પાપનું ફળ જ આપતો હશે. હવે મારી બેનને હું શું મોઢું દેખાડીશ. ખરેખર હેતલબેન, તમને તમારી ભૂલનો પસ્તાવો થાય છે. હા વંદુ, હા, મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. મારે દાદીમાં જોડી આવું નહોતું કરવાનું. હવે હું શું કરું વંદુ? હે ભગવાન, મને જે સજા દેવી હોય દે, પણ મને મારો પરિવાર પાછો આપી દે. હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બસ હવે હેતલબેન, મને માફ કરી દો. અરે વંદુ, તું શેને માફી માંગેશ? ભૂલ તો મારી હતી, એટલે જ મારી આ દીપ ભોગવવાને આવ્યા. પણ હેતલબેન, હું તો માફી એટલા માટે માંગુ છું કે મારાથી દાદીમાનું દુઃખ જોવાનું નહીં ને, એટલે મેં તમને સમજાવવા માટે દેવાંશને અને દાદીમાને મારા ઘરે મૂકી આવી છું. ખરેખર તું સાચો કેસ કે પછી? હા હેતલબેન, હું હમણાં દેવાંશને અને દાદીમાને લઈને આવું જ છું. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને મારો પરિવાર પાછો આપી દીધો.